જી ગુડ મોર્નિંગ. યસ, અત્યારે આપણે જોઈએ તો આપણને થોડાક મિશ્ર સંકેત મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે જ્યારે આપણને અમેરિકન માર્કેટનું ક્લોઝિંગ જોયું હતું તો આપણે એ થોડું પોઝિટિવ જોવા મળ્યું છે. સૌથી પહેલાં જોઈ લે તો ડાઓમાં આપણને 100 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, S&P 500માં 5% ઉછાળો છે અને નાસ્ટેકમાં 5% ઉછાળો છે. આ ગઈકાલે અમેરિકાના બજાર તેજી સાથે તો બંધ થયા, પરંતુ જે છેલ્લા 1.5 કલાકની અંદર આપણને ત્યાં આગળ તેજી જોવા મળી હતી, તેને કારણે આજે આપણે આ બજારમાં ઉછાળો આટલો સારો જોઈ રહ્યા છીએ. વેલ, હવે મહત્ત્વની વાત છે કે આ અઠવાડિયે અમેરિકામાં ઘણા બધા પરિણામો પણ આવવાના છે, અને પરિણામ પહેલાં આપણને એક પોઝિટિવ ક્લોઝિંગ જોવા મળ્યું છે, અને સાથે જ 2 અને 3 મહિના રોજ ફેડની બેઠક થવાની છે, જેમાં 25.25% વ્યાજદર વધી શકે છે એવી અત્યારે બજાર દ્વારા આશા સેવવામાં આવી રહી છે. અને સાથે જ જૂનમાં પણ એક ફેડની બેઠક થવાની છે અને ત્યાં પણ 25.25% વધારો આવે એવી આપણે આશંકા સેવી રહ્યા છે. તો આ બધાની વચ્ચે આપણે જોઈએ તો એક જે બોન્ડ યીલ્ડ છે એ 1 મહિનાના ઉપલા સ્તર પર પહોંચતી જોવા મળી છે, જે 2 વર્ષની બોન્ડ યીલ્ડ છે, અને કાલે 4.20 સુધી આપણને આ બોન્ડ યીલ્ડને પહોંચતી જોઈ છે. અને એની સાથે જ આપણે 102ના સ્તરની આસપાસ ડોલર ઇન્ડેક્સને પણ પહોંચતા જોયો છે, જેની આજે સીધી અસર આપણને એક રૂપિયા પર પણ આવતી જોવા મળશે અને બીજી બધી સેક્ટર્સ પર પણ આપણને આવતી જોવા મળી શકે છે. હવે આપણે સોનાની એક અપડેટ લઈ લઈએ તો સોનામાં પણ આપણને એક ઘટાડો જોવા મળ્યો હતો. હમણાં જ જેમ કહ્યું કે જે ડોલર ઇન્ડેક્સ 102 સુધી પહોંચી ગયો હતો, ત્યાંથી $2000ની નીચે સોનાનો ભાવ આવી ગયો છે અને કોમેક્સ પર 1990 સુધી આ ભાવ પહોંચી ગયા છે. અને ડોલરમાં જે મજબૂતી આપણને જોવા મળી રહી છે એને કારણે સોનાની કિંમતો પર આપણને એક દબાણ જોવા મળી રહ્યું છે. તો આ તો થઈ અમેરિકન બજારની વાત. એક વખત એશિયાના બજારોમાં કેવું ટ્રેડિંગ ચાલી રહ્યું છે એના પર પણ એક વખત નજર કરી લઈએ. તો સૌથી પહેલા આપણે જોઈશું કે નિકકેની અંદર આપણને થોડોક ઉછાળો જોવા મળી રહ્યો છે, પરંતુ હેન્સેંગ અને શેંઘાઈ લાલ નિશાનમાં કામકાજ કરી રહ્યા છે. જ્યારે તાઇવાનની વાત કરીએ તો ત્યાં પણ લાલ નિશાન છે, કોસ્પી પણ લાલ નિશાનમાં છે અને સ્ટ્રેટ ટાઈમ્સ પણ લાલ નિશાનમાં છે. એટલે કે ઓવરઓલ આજે એશિયાના જે ટ્રેડર છે એ બધા નેગેટિવ સાઈડના આપણને જોવા મળી રહ્યા છે. અને SGX નિફ્ટી, જેમ કે આપણે થોડી વાર પહેલાં જ કહ્યું કે 34 પોઈન્ટ જેટલો આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે, 17,729ની આસપાસ SGX નિફ્ટી ત્યારે કામકાજ કરી રહ્યો છે. એટલે આજે બજારની શરૂઆત થોડી દબાણ સાથે થઈ શકે છે. જી યસ.